આજે આપણે શું શીખીશું આડા ઉભા ખાના પૂરો અને પછી શીખીશું ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો બરોબર છે તો પહેલા આપણે શીખીશું આડા ઉભા ખાના પૂરો તો અહીંયા ખાના દોરેલા છે બરોબર છે તો અહીંયા શું છે સનિકાનો શા ર સ તો આપણે જે શબ્દ વાંચ્યા એમાં કેટલા અક્ષર છે એ બે ત્રણ તો ત્રણ છે તો આપણે ત્રણ ખાના જોવાના એ બે ત્રણ બરોબર છે તો સારસ શબ્દમાં સા છે એ સાપમાં અને સારસ બંનેમાં કોમન છે બરોબર છે તો સાથી અક્ષર શરૂ થશે હવે આપણે શું કરવાનું છે ત્રણ ખાના છે તો અહીંયા ત્રણ ખાનાની અંદર સા ર સ લખવાનું છે સા પછી આપણે લખીશું ર અને અહીંયા સ બરોબર સારશ તો સારસ આવી ગયું ત્રણ ખાનામાં અને નીચે સનિકાનો શાપ તો બે અક્ષર છે બરોબર છે તો શા હવે કયો અક્ષર બાકી છે પ પતંગનો પ તો અહીંયા લખીશું પ પતંગનો પ સાપ તો થયું સારસ સાપ બરોબર છે એ જ રીતે બીજું ખાનું જોઈશું આપણે તો કયો છે અક્ષર વ હનિકાનો હા અણ ફેનનો અણ વ હાણ વ હાણ તો એ બે અને ત્રણ અક્ષર છે તો એ બે અને ત્રણ ખાના અને નીચે કયો છે શબ્દ હનિકાનો બા અણ ફેનનો અણ બાણ તો કેટલા અક્ષર છે બે એક અને બે તો એક અને બે બંનેમાં કયો ઉપડાક્ષર કોમન છે અણ ફેણનો અણ અણ ફેણનો અણ બંનેમાં કોમન છે એક સરખો છે તો અહીંયા શું કરીશું આપણે પહેલા વન વ હનિકાનો હા અણ વ હાણ આવી ગયું કોમન અને લાસ્ટમાં આવી ગયું છે બંનેકાનો બાણ તો અણ ફેણનો અણ તો આપેલો છે કયો મૂળાક્ષર બાકી રહ્યો બનિકાનો બા બ મૂળાક્ષર બાકી રહ્યો તો બાણ બ હાણ બાણ બરોબર હવે એ જ રીતે આપણે બીજું જોઈશું તો ત લ બનિકાનો વાર ત લ વાર તો તલવારમાં કેટલા આપેલા છે અક્ષર એ બે ત્રણ ચાર ચાર અક્ષર આપેલા છે તો આપણે કેટલા ખાના જોશે ચાર ખાના તો એક બે ત્રણ અને ચાર અહીંયા ઉપર શું લખીશું આપણે ત લ વા ર અને આ કયો છે શબ્દ બનિકાનો વા દળ તો વા દળ એક બે ત્રણ એક બે ત્રણ આ બંને જે શબ્દો આપેલા છે તેમાં કયો કોમન છે મૂળાક્ષર વને કાનો વા બરોબર છે તો ત લ વા ર એ આડા ખાનામાં આવશે જ્યારે વાદળ છે ઊભા ખાનામાં આવશે તો અહીંયા લખીશું આપણે ત લ વા ર તો લ વાર બરોબર છે પછી વાદળ દડાનો દ અળહળનો અળ વાદળ ત લ વાર વાદળ બરોબર છે તો આ શું શીખ્યા આપણે આડા ઉભા ખાના પહેલા શું શીખ્યા સા ર સ સાપ બરોબર છે એ ખાના પછી બ હાણ બાણ બરોબર અને પછી ત લ વા ર વાદળ તો આપણે આડા ઉભા ખાના શીખ્યા હવે આપણે શું શીખીશું ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખો બરોબર છે તો આપણે કાનાવાળો પપ્પો તમે શીખી ગયા છો તો કાનાવાળા તબક્કાના આધારે બુક્સમાંથી આપણે શબ્દો લઈશું ખાલી જગ્યાના બરોબર છે તો અહીંયા હું લખી ત તલવારનો ત
અડની કાનો અડા તડા વ વહાણનો વ તડાવ બરોબર છે તો હવે શું કરીશું આપણે ત લખીશું પછી ખાલી જગ્યા આપીશું પછી વ લખીશું બરોબર છે તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર તો તડા શબ્દની અંદર ખૂટતો અક્ષર કયો આપેલો છે અડની કાનો અડા અડની કાનો અડા તો અહીંયા આપણે શું લખવાનું છે અડની કાનો અડા તો બની ગયું તડાવ શબ્દ પૂરો થઈ ગયો તડા અહીંયા પણ તડા એ જ રીતે બીજો શબ્દ આપણે જોઈશું બરોબર છે કા કનિકાનો કા જ જમરૂખનો જ અડનળનો અડા કાજળ બરોબર છે તો અહીંયા આપેલો છે કનિકાનો કા પછી ખાલી જગ્યા કનિકાનો કા પછી ખાલી જગ્યા અને પછી અડનળનો અડા આપેલો છે બરોબર છે તો આ શબ્દમાં આ શબ્દ બંને સરખા છે તો બંનેમાં ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર કયો છે જ જમરૂખનો જ કયો છે જ જમરૂખનો જ અહીંયા શું લખીશું આપણે જ જમરૂખનો જ લખીશું શું લખીશું જ જમરૂખનો જ તો બની ગયો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર કા જ ડ બરોબર પછી આપણે જોઈશું દનિકાનો દા દ ર દનિકાનો દા દ ર બરાબર અહીંયા આપણે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર જોઈશું પહેલા ખાલી જગ્યા આપેલી છે પછી દ ર તો ખાલી જગ્યામાં કયો અક્ષર ખૂટે છે દનિકાનો દા અક્ષર કયો અક્ષર દનિકાનો દા તો અહીંયા આપણે શું લખીશું દનિકાનો દા અક્ષર લખીશું શું લખીશું દનિકાનો દા તો શબ્દ બન્યો દાદર દાદર ખ્યાલ આવ્યો એ જ રીતે ફરી જોઈશું કનિકાનો કા ગ ગણપતિનો ગ અડનળનો અડ બરોબર છે તો કા ગડ બરોબર અહીંયા આપણે શું કરીશું ખાલી જગ્યા આપીશું પહેલા પહેલા ખાલી જગ્યા પછી ગણપતિનો ગ અડનળનો અડ ગણપતિનો ગ અને અડનળનો અડ આ શબ્દમાં કયો અક્ષર ખૂટે છે કનિકાનો કા તો અહીંયા લખીશું કનિકાનો કા તો થયું કાગળ શબ્દ બન્યો કાગળ એ જ રીતે ફરી જોઈશું આપણે શબ્દ છે મમરા કયો શબ્દ છે મમરા બરોબર છે તો કાનાવાળા શબ્દો છે આ તો મમરામાં આપણે લખીશું મ મ ખાલી જગ્યા તો મ મરા અહીંયા મમરા શબ્દ પૂરો છે અહીંયા ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર કયો છે રણી કાનો રા તો અહીંયા આપણે શું કરીશું લખીશું રણી કાનો રા તો શબ્દ પૂરો થયો મ મ રા બરોબર છે એ જ રીતે ફરી એક જોઈશું આપણે બરોબર છે ચલો અ નલિકાનો ના જ અ ના જ તો અહીંયા આપણે લખીશું અ નલિકાનો ના જ જમરૂખનો જ તો અહીંયા આપણે શું કરીશું ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર કયો છે નલિકાનો ના તો અહીંયા આપણે શું કરીશું નલિકાનો ના લખીશું તો શું શબ્દ પૂરો થયો
નો ખૂટતો પછી જમરૂખ નો જ એ રીતે દનેકા નો દા પછી કનેકા નો કા અને પછી રનેકા નો રા અને પછી નનેકા નો ના તો આ શું શીખ્યા આપણે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર અને અગાઉ શીખ્યા આપણે આડા ઊભા ખાના પૂરો થેન્ક યુ